नमस्ते विद्यार्थी मित्रों, तपोवन विद्यालय वड़ागाम ऑनलाइन शिक्षण केन्द्र में आपनू हार्दिक स्वागत करे छे। धोरण एक विषय इंग्लिश, आज आप भणीशू एम फॉर मेट। तो जुओ एम फॉर मेट, एम ए टी मेट। मेट एटले शू थाय, जे चट्टाई आवे एने मेट कहेवाय। तो एम ए टी मेट। पछी अहींया शू करवानुं छे, डॉट डॉट आपेला छे ते आपणे पूरा करवाना छे। एम फॉर मेट। तो जो विद्यार्थी मित्रों, अहींया डॉट डॉट आपेला हता ए मैं पूरा कर्या छे। हवे शू करवानुं छे, आपणे नीचे लखीशुं। शू लखवानुं छे? एम फॉर मेट, एम फॉर मेट। आवी रीतना तमारे बोलतुं जवानुं छे अने लखतू जवानू छे। एम फॉर मेट, एम फॉर मेट, एम फॉर मेट, एम फॉर मेट। मेट एटले शू थाय, चट्टाई। अने मेट नू स्पेलिंग एम ए टी मेट। एम फॉर मंकी पण थाय, एम फॉर मंकी, एम ओ एन के ई वाय मंकी एटले शू थाय, वांदरो। याद रखजो विद्यार्थी मित्रों, एम फॉर मेट पण थाय अने एम फॉर मंकी पण थाय, पण तमारी स्वाध्याय पोथीमां एम फॉर मेट आपेलું છે એટલે એમ ફોર મેટ। एम फॉर मेट, एम फॉर मेट, एम फॉर मेट, एम फॉर मेट, एम फॉर मेट। विद्यार्थी मित्रों, आवी रीतना तमारे एम तमारी स्वाध्याय पोथीमां लखवाना छे। हवे जोईए एन फॉर नेट, एन ई टी नेट एटले शू थाय, जाळी थाय। शू थाय? जाळी। तो अहीं लखी દઈશું આપણે એન ફોર નેટ। તો આપણે પહેલાં આ ડોટ ડોટ આપેલા છે, શું કરવાનું છે? પૂર્ણ કરવાના છે। તો જુઓ એન ફોર નેટ। હવે શું આપેલું છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા એન આપેલું છે અને અહીંયા ડોટ ડોટ તમારી સ્વાધ્યાય પોથીમાં આપેલા હશે। તો એ તમારે શું કરવાનું છે? એના ઉપર લખવાનું છે। એ લખાઈ જાય એટલે પછી આપણે નીચે લખીશું। શું લખવાનું છે? એન ફોર નેટ, n for net, n for net। તો આવી રીતના તમારે બોલી બોલીને લખવાનું રહેશે। n for net, n for net। n for net, 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 n for net। વિદ્યાર્થી મિત્રો, તમે આવી રીતના બોલી બોલી લખશો તો તમને કમ્પ્લીટ જ્યાં સુધી મેં ભણાવ્યું છે ત્યાં સુધી ફાવી જશે। એન ફોર શું થાય વિદ્યાર્થી મિત્રો? નેટ, એન ઈ ટી નેટ એટલે શું થાય? જાળી। એન ફોર નેટ। તો જુઓ વિદ્યાર્થી મિત્રો, તમારે આવી રીતના એન પાડવાના રહેશે। હવે ભણીશું ઓ ફોર ઓરેન્જ। ઓરેન્જ એટલે નારંગી થાય અને ઓ ફોર આઉલ પણ થાય। આઉલ એટલે શું થાય? ગુવળ। તો આઉલનો સ્પેલિંગ શું થાય? ઓ ડબલ્યુ એલ, આઉલ એટલે ગુવટ। તો વિદ્યાર્થી મિત્રો, તમારે આઉલનું અહીંયા ડોટ ડોટ આપેલા હશે એ ચિત્ર પૂર્ણ કરવાનું રહેશે અને તમારે અંદર કલર પૂરવાના રહેશે। પછી અહીંયા ડોટ ડોટ આપેલું હશે એમાં શું આવશે? ઓ ફોર આઉલ। શું આવે? ઓ ફોર આઉલ। હવે અહીંયા આપેલું છે કે ઓ ફોર આઉલ અને અહીંયા તમારે ડોટ ડોટ આપેલા હશે એની ઉપર તમારે લખવાનું છે ઓ ફોર
आवुं लखवानुं रहेशे। हवे नीचे आपणे जाते लखवानुं छे तो शुं आवशे ओ फोर आवुल। हवे रेड थी ब्लू लाइन सुधी ज आवुं जोईए। ओ फोर आवुल, ओ फोर आवुल, ओ फोर आवुल। એવી રીતના તમારે બોલી બોલીને લખવાનું છે, સ્વાધ્યાયપોથીમાં પણ લખવાનું છે અને નોટબુકમાં પણ તમારે લખવાનું રહેશે। ઓ ફોર આઉલ, આઉલ એટલે ગુવાળ। તો વિદ્યાર્થી મિત્રો, તમારે આવી રીતના ઓ ફોર આઉલ લખવાનું છે। હવે જોઈએ પી ફોર પોટ, પોટ એટલે શું થાય, ગળું। તમારા ઘરે માટલું હશે છે ને, જોયું હશે, એટલે પી ઓ ટી, પોટ એટલે ગળો થાય। એવી રીતના તમારે અહીંયા પી આપેલો છે, શું કરવાનું છે, ડોટ ડોટ આપેલા હશે પૂરો કરવાનો છે, અહીંયા પણ તમારે ડોટ ડોટ આપેલા હશે એ પૂર્ણ કરવાના રહેશે અને કલર પૂરવાનો રહેશે, બરાબર। અહીં આપેલું છે પી, પી ફોર પોટ, અહીંયા પણ ડોટ ડોટ આપેલા હશે અને હવે તમારે પૂરા કરી અને નીચે જાતે લખવાનું છે। શું થાય, પી ફોર પોટ, પી ફોર પોટ। પી ફોર પોટ, તો તમારે બોલી બોલીને લખવાનું રહેશે અને અક્ષરો સારા કાઢવાના છે સ્વાધ્યાયપોથીમાં અને નોટબુકમાં પણ અક્ષરો સારા આવવા જોઈએ। ફોલ લાઇનનો ઉપયોગ કરીને લખવાનું રહેશે, પી ફોર પોટ। તો વિદ્યાર્થી મિત્રો, તમારે આવી રીતના પી ફોર પોટ લખવાના રહેશે। તો એમ એન ઓ અને પી એ તમારી સ્વાધ્યાયપોથીમાં લખવાનું છે અને નોટબુકમાં પણ લખવાનું રહેશે। થેન્ક યુ।